હેલો ડિયર ફ્રેન્ડ્સ વંશગેર વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે સોલ્વ કરી રહ્યા છે બહુ જ જાઝા બધા પ્રશ્નો ક્વેશ્ચન્સ અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા એ માનોને કે છાસઠ છાસઠ ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં આપેલા મોર ધેન સેવન થાઉઝન્ડ એમસીક્યુઝ એક જાયન્ટ સિરીઝ એવું કહી શકાય વિશાળ મોટી બધી સિરીઝ આપણે લઈ રહ્યા છીએ અને એમાંથી હવે થોડાક બાકી રહ્યા છે બાકી બધા પૂરા કરી અને એન્જલ ઇંગ્લિશ એપમાં અપલોડ કરી દીધા છે મજાનો ટોપિક છે બહુ લાંબા સમય પછી મને આ ટીચિંગમાં ફરી પાછી મજા આવી રહી છે એક લિટરેચર ને બધા સ્પોકન ચાલતા હતા એટ ધ ટાઈમ આ એન્જોયડ મચ ઓકે હવે આ સિરીઝ છે એ પેર્સની છે પેર્સ એટલે જોડકા જોડો હવે એ જોડકાઓમાં ક્યારેક સમાનાર્થી નહીં હોઈ શકે વિરોધાર્થી નહીં હોઈ શકે ઓફ સ્પ્રિંગ્સ એટલે કે બચ્ચા એ નહીં હોઈ શકે ક્યારેક ક્યારેક વનવડ સબસ્ટિટ્યુશન્સ એનાય હોય છે પ્રિપોઝિશનલ ફ્રેજના પણ આવી શકે ગમે તે હોઈ શકે ફેરનો પ્રશ્ન આવે એટલે ચાર પ્રશ્નોનો એક જવાબ એટલે એક માર્ગ મળે એટલે આમ થોડો લાગે લેન્ધી એક વસ્તુ એ ઓપોઝિટ સાઈડ જોવા જાઓ તો સહેલો પણ કહેવાય કારણ કે એક કરી મળી જાય તમને એટલે બાકી બધા છે ઓટોમેટિક આવડી જવાના છે આવા મેં છત્રીસ પેજ અલગ કરી છે બે હજાર વીસથી શરૂ કરીને બે હજાર અગિયાર સુધીની કે એકવીસ સુધીની એટલે અગિયારથી એકવીસ સુધીની અને એ બે વિડીયોમાં કમ્બાઈન કર્યા છે એક એકથી વીસમાં અને બાકી છે એ એકવીસથી છત્રીસમાં લાસ્ટમાં વિડીયોના એન્ડમાં એક લિસ્ટ જોવાના છીએ એકથી વીસ સુધીમાં આવેલા બધા જ જે વિકલ્પો સહિત એટલે વિકલ્પો એ જેનો જો કે મેઈન પ્રશ્ન બન્યો એનું લોંગ લિસ્ટ છે એ આપણે જોઈશું પાછા ઓકે તો ચાલો ચાલુ કરીએ કેવી રીતના છે એ જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ મેચ ધ ફ્રેઝલ વર્બ્સ વિથધેર મિનિંગ અહીં ફ્રેઝલ વર્બ છે ફ્રેઝલ વર્બ્સ એટલે ક્રિયાપદ ને એની સાથે પાછળ પ્રિપોઝિશન લગાડેલું હોય પ્રિપોઝિશનલ ફ્રેજ જો કે એમાં પાછું વબ ન હોય ને એમ ઇન સર્ચ ઓફ એ પ્રિપોઝિશનલ ફ્રેજ બન્યો નિશોધમાં પરંતુ એમાં વબ નથી જો વબ એડ થઈ જાય આગળ ક્યાંક એમ તો પાછું એ બની જાય ફ્રેજલ વર્બ એ દેખાય એવો અર્થ એનો કોઈ દિવસ હોતો નથી જેમ કે પુટ ઓફ પુટ અપ વિથ પુટ ડાઉન પુટ ઓન બધામાં એક શબ્દ કોમન છે ક્રિયાપદ પુટ પુટ એટલે ખરેખર થાય મૂકવું પરંતુ એની પાછળ શબ્દો અન્ય લાગે પ્રિપોઝિશન એટલે અર્થ મંડે બદલવા જેમ કે ઓ ડબલ એફ પુટ ઓફ એમ કહીએ એટલે કોઈ કાર્યક્રમ આપણે તૈયારી કરી હોય ને એને થોડા સમય માટે મુલત્વી રાખીએ કેન્સલ ન કરીએ પણ થોડોક સમય માટે સ્ટોપ કરી દઈએ તો એને પૂટ ઓફ કહેવાય દાખલા તરીકે આઈ હેવ પુટ ઓફ સમ વિડીયોઝ ફોર સમટાઈમ મેં થોડા વિડીયો થોડા સમય માટે પોસ્ટપોન કરી દીધા છે એન્ડ ફ્રોમ નેક્સ્ટ વીક વી વિલ કન્ટિન્યુ એટલે કે પૂટ ઓફનો મતલબ થાય છે પોસ્ટપોન ટોલરેટ ટુ ઇન્સ્ટલ્ટ અને ટુ ઇ ટુ ઇન્સ્ટલ્ટ અને ટુ ડ્રેસ વન સેલ્ફ તો એમાં પોસ્ટપોન થોડા સમય માટે થોડા સમય માટે મુલતવી રાખવું મુલત્વીએ રાખું પાછળ જો કે ગુજરાતી છે આપણે સ્લાઇડ જોઈ લઈશું નેક્સ્ટ છે પુટ અફ વિથ પુટ અફ વિથ દાખલા તરીકે ન્યૂલી મેરિડ બ્રાઇડ ગ્રુમ કાન્ટ પુટ અફ વિથ હિઝ મધર ઇન લો નવી પરિણિત વહુ પોતાની સાસુ સાથે સેટ થઈ શકતી નથી એકબીજાને સહન કરી શકતા નથી પુટ અપ વિથ તો કોઈકની સાથે રહી અને એને પાછા સહન કરવા તો સહન કરવા માટે ટોલરેટ બરાબર છે તો ટોલરેટ પુટ ડાઉન ડીડ યુ પુટ મી ડાઉન ડીડ યુ પુટ હિમ ડાઉન તમે ભાઈ એનું શા માટે ઇન્સલ્ટ કર્યું હમ તો પુટ ડાઉન એટલે નીચે મૂકવી થાય પ્લીઝ પુટ ડાઉન ઈટ

ઇઝ હેટ હિ પુટોને ન્યૂ સ્વેટર એન્ડ વેન્ટ આઉટ તેને નવી હેટ પહેરી નવું સ્વેટર પહેર્યું અને બહાર ગયા એટલે કે ટુ ડ્રેસ વન સેલ્ફ આ આ રીતે શબ્દ ભંડોળ વધે અને આ બધું જ પાછું ડિસ્ક્રિપ્ટિવમાં કામ લાગશે તો આવો ઓપ્શન હોય એવો એ બી સીડી ક્રમમાં તો એ વન બી સીડી યસ જવાબ શું આવશે એ સાવ સરળ કઈ એક્ઝામ છે જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટર બે હજાર વીસ નેક્સ્ટમાં આપણે ગુજરાતી સાથે છે એટલું થોડું આગળ જતું રહ્યું છે બટ ઇટ ઇઝ ધેર ચાલો નેક્સ્ટ મેચ ધ ઇડિયમ્સ વિથ ધેર મિનિંગ યસ ઇડિયમ્સ ઇડિયમ્સ એન્ડ ફ્રેજિસ રૂઢિપ્રયોગો રૂઢિ એટલે વર્ષોથી બોલાતી આવતી કોઈક વસ્તુ એને રૂઢિગત થઈ ગયું હોય પછી એમ મામા કરતા મામો સારો ને આ એક બી મને વારંવાર યાદ આવી જાય છે તો હું એ બોલ્યા રાખું છું એ પણ જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટર બે હજાર વીસનો નો જ ક્વેશ્ચન છે કયા કયા છે ડેડ ફેચ માય બટન્સ ઓહો ડેડ ફેચ માય બટન્સ તો મારું બટન ખેંચવું એમ એવું નહીં એનો અર્થ થાય છે સરપ્રાઇઝ નવાઈ અનએક્સપેક્ટેડલી સમથિંગ હેપન્ડ અચાનક કંઈક નવાઈ પ્રમાણે એવું બન્યું કે એ દેખાડવા માટે વપરાતો શબ્દ ડેડ ફેચ માય બટન્સ સેઇ ટુ એક્સપ્રેસ સરપ્રાઇઝ યસ નવાય બતાવવા માટે નેક્સ્ટ ડેડ એન્ડ બરિડ કોઈક એવી ઘટના કંઈક એવો પ્રસંગ કંઈક એવું કે જે પહેલાં હતું પરંતુ હવે એ હંમેશા માટે ભૂલાઈ ગયું છે જતું રહ્યું છે નાશ પામી ગયું છે અને ફ્યુચરમાં પાછું ક્યારેય આવવાનું પણ નથી એટલે ફર્ગોટન પરમેનેન્ટલી સિમ્પલ આપ્યું છે ફર્ગોટન તો એ પણ સાચું છે ડેડ મીટ મીટ એટલે માંસ મટન મરેલું માસ મટન એવો નહીં ડેડ મિટનો મતલબ થાય છે કંઈક ઘટનાથી અતિશય ગંભીર પરિણામની તૈયારી રાખવી ઇન ડેન્જર ઓફ ડેથ યસ મૃત્યુનો ભયમાં કે અતિશય પનિશમેન્ટ સજા મળવાની હોય આ બાબતમાં એમ આવો જ એક શબ્દ છે કયો છે ડેડ એન્ડ હા ડેડ ઉપરથી ઘણા ઇડિયમ્સ પણ અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી આવ્યા ડેડ એન્ડ યાદ એક આવ્યો ડેડ એન્ડ ના વી કાંટ ગો હેડ ધેર ઇઝ ડેડ એન્ડ કોઈ પણ બાબતમાં તમે કઈ એક્ટિવિટી કરી રહ્યા હો અથવા તો કોઈ જગ્યાએ જઈ રહ્યા હો હોય હવે એ ત્યાં હવે આગળ વધાય એવું જ નથી ત્યાં છે એ સ્ટોપેજ આવી ગયું પરમાનન્ટલી સ્ટોપેજ અને એને બોલે છે ડેડ એન્ડ ડી એ ડી ઈ એનડી હમ નેક્સ્ટ છે ડોલર્સ ટુ ડોનટ્સ અચ્છા હા હા ડોનટ્સ માટે ડોલર ખર્ચી નાખો આટલો બધો વિશ્વાસ હોવો હમ ચોક્કસ હોવું સ્યોરિટી હોવી ડોલર્સ એટલે તો એક ચલણ એ ખ્યાલ છે ડોનટ્સ એટલે આપણે પેલું વડું ખાઈએ વચ્ચે ગોળનું હોલ વડું ખાતા હોઈએ અલગ અલગ પ્રકારની વેરાયટીના ડોનટ્સ દરેક દેશમાં મળતા હોય આપણે એને વડું કહેતા હોઈએ છીએ તો એક વડું મામૂલી વસ્તુ માટે આટલો બધો ખર્ચ કરી નાખવો ત્યારે કે કોઈક બાબત માટે અતિશય કોન્ફિડન્ટ હોઈએ ત્યારે કે ના એમાં આમ થવાનું જ છે એમ એ સમયે તો એના માટે વપરાતો આ ફ્રેજ છે ઇડિયમ છે એટલે કે આમાં પણ પહેલાની જેમ જ સિરીઝમાં ચાલ્યું એ આઈ પહેલા સાથે એ બીજા સાથે બી ત્રીજા સાથે સી અને ચોથા સાથે ડી મતલબ આમાં પણ જવાબ આવશે એ ક્લિયર ચાલો એનું ગુજરાતી આઈ થિંક નથી પણ જવાબ આપેલો છે આ આર્યું છે નવાઈ પમાડવા કહ્યું ડેડ એન્ડ બરીડ એટલે ભૂલાયેલ ડેડ મીટ ભયમાં હોય તે વ્યક્ત કરવા આપણે ડોલસ એટલે કોઈ બાબતમાં ચોક્કસ હોવું કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ જેમાં એમસીક્યુ સ્ટડી અને ટેસ્ટ આપી શકો ટોપિક વાઇઝ જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય આ પ્રકારના મટિરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન ચાલો થ્રી જી એસ એસ સિનિયર ફાર્માસિસ્ટ જીએસએસબીમાં

બાર શીંગું કહીએ આપણે આ બાજુ શીંગડું હોય એમાં છ પેલા હોય એના અને આ બાજુ છ એટલે એને બાર શીંગું કહેવામાં આવે તો સ્ટેગ ના બચ્ચાને કહેવાય ફોન ગુજરાતી માટે એને કંઈક લવારું કે બચ્ચો કંઈક વપરાતો શબ્દ હોર્સ હોર્સ હા હોર્સ ઘોડો અને એના બચ્ચાને કોલ્ડ અથવા ફિલી ખરેખર તો ઘોડાનું બચ્ચું કરતા મેળ લખવું જોઈએ હોર્સની પછી નારી જાતિ માટે વપરાતો શબ્દ ઘોડી માટે મેળ કોલ્ટ અને ફીલી કોલ્ટ એટલે કોલ્ટ એટલે વછેરો જાતિ અને ફીલી એ પછી વછેરી નારી જાતિ એટલે ચાર શબ્દો છે ને ઘોડા માટે વછેરો વછેરી ઘોડો અને ઘોડી જનરલી હોર્સ કોમન વર્ડ હોર્સ હરણો માટે કોમન વર્ષ ડીયર એમ વર્ડ્સ હમ તો એકની સામે આવ્યું બી એટલે વન સામે બી આ એકમાં છે બીજે કંઈ છે હા આમાં પણ છે પછી ટુ સામે આવ્યું ડી તો ટુ સામે ડી આમાં છે ચાલો થ્રી સામે સી ઓકે થ્રી સામે સી ફોર સામે એ ફોર સામે એ મતલબ કે જવાબ આવશે ડી તૈયાર કરજો મિત્રો આપણે એન્ડમાં લિસ્ટ તો જોવાના જ છીએ ચાલો હા ગુજરાતી સાથે નેક્સ્ટમાં ફોર મેચ એન્ટોનિમ્સ અચ્છા વિરોધી શબ્દ ક્યારેક વિરોધીની જોડીઓ પણ હોઈ શકે જી એસએસએસબી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કમિશનર કમિશનર ઓફ ફિશરીઝ કયા કયા શબ્દો છે કોશસ કોશસ એટલે એલર્ટ એલ ઇ આર ટી એકદમ સતેજ હોય અથવા તો સાવચેત હોય એના માટે વપરાતો શબ્દ એબન્ડન્સ એટલે અતિશય ખૂબ જ ખુબજ પુષ્કળ ફટાઇલ ફળદ્રુપ અને આવડે કા તમે ગોખી નાખો તો થાય રેજ રેજ એટલે અવિચારી કે વિચાર્યા વગરનું પગલું લઈ લઈએ સ્કેર સિટી અછત અછત તો જુઓ તો એ બંને ખૂબ જ એટલે છત અને સ્કર એટલે અછત થઈ ગયું એક પછી અવિચારી તો એટલે બનાવવું અને રેજ નહીં રેજ એટલે હો રેજ એટલે તોડી પાડવું તોડી પાડવું રેશ એટલે અવિચારી અવિચારી ઉતાવળ્યું રેશ અને બેરન એટલે નિર્જન નિર્જન જ્યાં કઈ ઉગતું જ ન હોય રણ જેવો વિસ્તાર તો બે રણ હવે ગોઠવીએ એ બંડન છે એટલે ખૂબ જ કોશસ એટલે સાવચેત અને એની સામે આવે સી વિચારા વગરનું પગલું ભરી દેતા ફરટા એટલે ફળદ્રુપ તો ફળદ્રુપની સામે બે રન આવશે અને બનાવવું તો એની સામે તોડી પાડવું મતલબ વનની સામે સી તો વન સામે સી એક જ છે ઓકે 2 ની સામે ડી ઓકે ચલો નેક્સ્ટ માં આ વારંવાર પૂછો તો આ ગુજરાતી હતું જોઈ લેજો ઓકે પછી સરસ છે વર્ડ ફ્રોમ પાર્ટ એ વિથ ધેર મિનિંગ ઇન પાર્ટ બી આ પાર્ટ એ કરી નાખી અને આ પાર્ટ બી એક્સપ્લોર ઇન્વેન્ટ ડિસ્કવર અને રિસર્ચ બધાનો અર્થ એક જ સરખો છે શોધવું એક્સપ્લોર એટલે પણ કંઈક શોધું ઇવેન્ટ એટલે પણ કંઈક શોધું ઇન્વેન્ટ એટલે પણ કંઈક શોધું ઇન્વેન્ટ ઉપરથી બન્યો શબ્દ ઇન્વેન્શન ઇન્વેન્શન ઇઝ ઇઝ ધ મધર ઓફ નેસેસિટી શોધ છે ને એ જરૂરિયાતની માતા છે જ્યારે કંઈક વસ્તુની જરૂરિયાત ઊભી થાય એટલે આપણે શોધ કરીએ આપણે ગુજરાતમાં કાઠિયાવાડમાં અત્યારે જે બધા જુગાડો ખરેખર ભારત છે ને જુગાડોનો દેશ એમ કહી શકાય અઢળક જુગાડો આપણે કર્યા છે એ પહેલાં ક્યાંય હતું જ નહીં હવે અસ્તિત્વમાં એવું ખેતી માટે કેટલા પ્રકારના જુગાડ બન્યા એટલે કે પહેલાં ક્યારેય ન હોય અને એનું ફર્સ્ટ ટાઈમ જ સંશોધન થયું હોય એવું એટલે ઇન્વેન્ટ સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન નહીં ઇન્ક્વાયરી ટુ નહીં ક્રિએટ સમથિંગ નોટ એક્ઝિસ્ટ ટિંગ બિફોર પહેલાં ન હોય તેવું એક તો એ આવી ગયું પછી ડિસ્કવર કવ ડિસ્કવર એટલે કોઈક વસ્તુ છે ઢાંકેલી છે ને એને આપણે ડિસ્કવર કરવાની છે એટલે કે પડદો ખોલવાનો છે ઓલરેડી ત્યાં છે પહેલેથી ને ડિસ્કવરી જે ચેનલ આવે છે એમાં આપણે જે વસ્તુ જોઈએ છીએ એ બધી કેવી વસ્તુઓ છે ઓલરેડી છે જ પહેલેથી માત્ર આપણે એને શોધવાની છે એટલે ફાઇન્ડ આઉટ સમથિંગ ધેટ એક્ઝિસ્ટેડ બિફોર પહેલાં હતી એ શોધવી હમ તો એ ડિસ્કવર હવે એક્સપ્લોર અને રિસર્ચ રિસર્ચ પેપર વિશે તમે ક્યાંક સાંભળ્યું હોય અથવા તો માની લો કે પીએચડી કે એમ ફિલ કરતા હોય અને એમાં જે કોઈ વિષય લઈ અને એના ઉપર જે સંશોધન કરે એને પણ રિસર્ચ કહી શકાય કારણ કે કોઈ પણ લેખક કવિ કે કોઈ વિષય લ્યો તો એના ઉપર તમારે એવું તૈયાર કરવાનું છે કે જે પહેલાં કદી કોઈએ કર્યું હોય નહીં મતલબ નવું હોય એકદમ ફેક્ટ હકીકતો શોધવાની તપાસવાની અને એક નવા તારણ ઉપર આવવાનું તો એમાં સિસ્ટમેટિક અભ્યાસ હોય છે તો એમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ટુ એસ્ટાબ્લિશ ફેક્ટ્સ હવે એક્સપ્લોર તો એક્સપ્લોર એક્સપ્લોરર હોય છે ઇન્ક્વાયર ઇન અર એક્ઝામાઇન એ કન્ટ્રી એટસેટ્રા બાય ગોઈંગ થ્રુ ઇટ સંપૂર્ણપણે કોઈ દેશ કે એરિયા છે એનો એક્સપ્લોરેશન કરવાનું આ આપણે પ્રવાસમાં જઈ નથી ગયા હતા એક્સપ્લોરેશનમાં ગયા છે ફરવાનું રખડવાનું વગેરે ઓકે તો એકની સામે ચાર એકની સામે ચાર બે જગ્યાએ જ ઇન્વેન્ટ બીની સામે ત્રણ બીની સામે ત્રણ એ પણ બે જગ્યાએ જ ડિસ્કવર સીની સામે વન હા ચોકડી લાગી ગઈ અને ડીની સામે ટુ બરાબર છે તો આ રીતે આ ચારે ચારના અર્થ થશે નેક્સ્ટમાં સમજૂતી નથી પણ ગુજરાતી છે ચાલો નેક્સ્ટ સાચા જોડકા જોડો જી એસ 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 બી ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કમિશનર ઓફ ફિશરી છે તો જોડી દઈએ લાયન ખ્યાલ જ છે સિંહ કાવ ગાય બી મધમાખી સ્પાઈડર કરોડિયું હવે કઈ રીતના જોડા છે જોડકાઓ છે હાઈ એટલે મધપુડો વેબ એટલે કરોળિયાનું ઝાડું ડેન એટલે ગુફા અને પેન એટલે ગમાણ ખેડૂતો છે ગમાણ શબ્દથી પરિચિત હશે તો એનો અર્થ એવો છે કે આ બાજુ કોઈક જંતુ પ્રાણી કે એના નામ છે અને સામે એના રહેણાંક એ છે રેસિડેન્સ છે તો સિંહ લાઈન ક્યાં રહે સિંહ ભાઈ રે ડેનમાં એટલે કે ગુફામાં પછી કાવ ગાય ક્યાં રહેશે પેન એટલે કે આપણે વાળો પણ કહીએ અથવા ગમાણ એમાં પછી બી મધમાખી મધમાખીનું રહેણાંક એટલે મધપુડો બરાબર અને સ્પાઈડર કરોળીયો એને આપણે તો સારી રીતે ઓળખીએ છીએ સ્પાઈડર મેન કેટલા બધા મૂવી આવી ગયા ચાલો લાયન એટલે કે વનની સામે સી વનની સામે સી ઓકે આ બે ઉડી ગયા બી અને ડી પછી ટુ ની સામે ડી ટુ ડી હાલો એક ગયું બે મળી ગયા ઓટોમેટિક ક્યારેક આવું પણ જોઈ લેવાનું બધાને આવી રીતે પરીક્ષાની અંદર બધાને નહીં મેળવવાના તમને આવડતા હોય એવા બેનું સેટિંગ કરી લેવાનું પહેલાં પછી વિકલ્પો જોઈ લેવાના એટલે એવો એક જ ઓપ્શન હોય એટલે બાકીનું ઓટોમેટિક સેટ થઈ જતું હોય થ્રી સામે એ અને ફોર સામે બી ઓકે ગુજરાતી અર્થ નેક્સ્ટ સ્લાઇડમાં આપેલા છે ગમાણ ગુફા ઝાડું મધપુડો કરોળિયો મધમાખી ગાય અને સિંહ ક્વેશ્ચન નંબર સેવન થોડી હવે ધીમે ધીમે સ્પીડ પકડીએ ઓકે જીએસએસએસબી બી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બે હજાર ઓગણીસ જોડકા જોડો ઓનિથોલોજી ઓનિથોલોજી ઓનિથો આપણે સલીમ અલીનું નામ સાંભળ્યું હોય પક્ષીશાસ્ત્રી સલીમ અલી છે એને ખૂબ મસ્ત ભારતમાં સરસ કામ કરેલું વર્ષો સુધી આખા ભારતનું ભ્રમણ કર્યું એને કોઈ પૈસા ન માંગ્યા સંસ્થા પાસેથી અને એમ કીધું કે હું ફરું છું ભ્રમણ કરું છું મને માત્ર ખર્ચ માટે પૈસા છે એ આપજો એક સમયે એ જે બોમ્બેમાં આવેલી જે પક્ષીઓની આખી એક જે સંસ્થા છે ટૂંકમાં જેનો અભ્યાસ કરે છે એમાં સલીમ અલી છે એ જોબ માટે ગયેલા અને એને જોબમાંથી કાઢી મૂકવામાં આવેલા એ જ સંસ્થામાં વર્ષો પછી એટલે કાઢી એટલા માટે મૂકવામાં આવે તમારી પાસે ડિગ્રી નથી વગેરે મિત્રો એ સંસ્થામાં વર્ષો પછી સલીમ અલી છે એ પીએચડીના વિદ્યાર્થીઓને લેક્ચર આપતા હતા નોલેજ સ્કિલ હજુ અમારે બે દિવસ પહેલાં જ વાત થતી ત્યાં એમબીબીએસના ડૉક્ટર માટેની તો જે કમ્પાઉન્ડર કોઈ ડોક્ટર સાથે આઠ દસ વર્ષથી કામ કરતા હોય કે કરતી હોય એની પાસે ડિગ્રીનું હોય પણ જે ડૉક્ટર દરરોજના ત્રણ ચાર ઓપરેશન કરતા હોય દસ વર્ષથી કમ્પાઉન્ડર એની સાથે છે હવે એ કમ્પાઉન્ડરનો જે અનુભવ છે એ અને એનું જે નોલેજ ને આવડત છે એ જે અત્યારે ડિગ્રી લઈને એમબીબીએસ થયેલા ડૉક્ટર કરતાં તો હજાર ગણું વધારે હોય એટલે સ્કિલ મેટર્સ ભલે ઓપરેશન ન કરી શકે એ વાત અલગ છે બટ ઇટ ઇટ ઇઝ ધેર ઓકે ચાલો ઓર્નિથોલોજી પક્ષીઓનો અભ્યાસ પક્ષી શાસ્ત્ર એટલે એનો સંબંધ કોની સાથે છે બર્ડ્સ સાથે છે પછી છે એન્થ્રોપોલોજી એન્થ્રોપોલોજી માટે એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ છે માનવશાસ્ત્ર નૃ શાસ્ત્ર એટલે માણસનો અભ્યાસ આખો તો એન્થ્રોપોલોજી એટલે એ માણસ સાથે સંકળાયેલો શબ્દ છે પછી ફિઝિયોલોજી એ તો સિમ્પલ જ હોય બોડી અને બોટની પ્લાન્ટ્સ છોડવાઓનો અભ્યાસ જેને બોટની કહેવામાં આવે જીવ વિજ્ઞાન ટૂંકમાં તો વન સામે બી વન સામે બી વન સામે બી ઓકે ડી વાળા તો ઉડી ગયા મસ્તા ચાલો પછી એન્થ્રોપોલોજી એટલે કે ટુ સામે ડી તો ટુ ડી ટુ ડી ઓકે બે તો ત્રીજામાં આવે થ્રી એ ફિયોલોજી આમાં છે થ્રી સી એટલે ઉડી ગયું થ્રી એ અને ફોર સી મતલબ કે જવાબ આવશે ડી શબ્દો મહત્ત્વના છે આ શાસ્ત્રો લોજીવાળા શબ્દો તો પુષ્કળ છે મિત્રો ઓકે એન્થ્રોપોલોજી ઓનિથોલોજીઓલોજી વગેરે વગેરે લોજી ગુજરાતી સામે આપેલું છે એટ મેચ એન્ટોની અચ્છા ફરીથી આવ્યા આમાંથી એક શબ્દ નવો નથી ને

ઝુંડ હોય સમૂહ હોય એના માટે સ્પેશિયલ કયો શબ્દ વપરાય પુષ્કળ છે જેટલા કરીએ એટલા ઓછા થોડાક અહીંયા આપ્યા છે બીજ મધમાખીઓ એને ગુજરાતીમાં મધમાખીઓનું ઝુંડ લગભગ કહેવામાં આવે યસ અને ઇંગ્લિશમાં એ સ્વામ ફિશ માછલીઓ માછલીઓના ઝુંડ કે માછલીઓનું ટોળું એને સોલ કહેવામાં આવે પછી શીપ ઘેટા ઘેટાઓના ટોળાઓને ફ્લોક કહેવાય અને ચિકન ચિકન એટલે બચ્ચા એને કહેવાય બ્રૂડ પાછા એ શબ્દો પણ પાછા માટે પણ વપરાતા હોય છે અને આ ફિશ ચિકન માટે પણ અન્ય શબ્દોનો યુઝ થાય છે જેમ કે કેમલ છે ઊંટ એના ટોળાને સ્પ્રિંગ કહેવામાં આવે પણ એને પાછું હડ પણ ઘણી જગ્યાએ યુઝ થાય છે એમ તો મધમાખીઓનું ઝુંડ માછલીઓનું ટોળું કે ઝૂંડ પછી ઘેટાઓનું ટોળું અને ચિકન એ બોલા પીલું કહેવાય એને ગુજરાતીમાં અને એનું બ્રૂડ એટલે ટોળું કે ચાલ્યા જતા હોય તે વન સામે એ વન એ વન એ ટુ સામે સી ટુ સી થ્રી સામે ડી થ્રી ડી અને ફોર બી ઓકે ચાલો કઈ એક્ઝામ છે એમ સી એસજી એસ બે હજાર ઓગણીસ નેક્સ્ટ ગુજરાતી સાથે સમજૂતી બીજા કોઈ સમજૂતીની તો જરૂર છે ઓકે આ પાછો રિપીટ થયો ઓફ સ્પ્રિંગ એસ તો ગધેડો એના માટે ફોલ હેર સસલું તો લેવરેટ સ્ટેગ હરણી હરણ તો ફોન અને હોર્સ એટલે કોલ્ડ કે ફીલી